તો હવે મિત્રો યુટ્યુબ ના થંબનેલ ઉપર કોપીરાઇટ આવી શકે કે ના આવી શકે? મિત્રો ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે આપણે કોઈ પણ વ્યક્તિના ફોટો આપણી ચેનલની અંદર વિડીયોની અંદર થંબનેલ તરીકે લગાવીએ છીએ તો તમને એના ઉપર આપણને કોપીરાઇટ સ્ટ્રાઇક કે કોપીરાઇટ કોઈ આવી શકે, કોઈ વિડીયોની અંદર પ્રોબ્લેમ થઈ શકે? તો મિત્રો એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું. મિત્રો જે લોકો બીજાના ફોટો ઉપર યુઝ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે, એમના માટે ખાસ જરૂરી છે મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો, જેથી તમારી ચેનલની અંદર આગળ પ્રોબ્લેમ ન આવે. કારણ કે મિત્રો કોઈ બીજાના થંબનેલ ઉપર તમે વિડીયોની અંદર આગળ વધી રહ્યા છો તો આજે નહીં તો કાલે તમારી ચેનલની અંદર મોટી પ્રોબ્લેમ મિત્રો આવવાની છે, જેમાં કોઈ ફરક નથી પડવાનો મિત્રો. તો એની સંપૂર્ણ માહિતી તમને મિત્રો સમજાવું છું. બાકી યુટ્યુબને લગતી કોઈ પણ પ્રશ્નની તમારે વિડીયો જોવે છે તો દરેક પ્રશ્નની વિડીયો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે. અને હા, કોઈ પણ ગુજરાતી ગીતો, કોમેડી વિડીયો કે કોઈ પણ તમારે પોસ્ટર બનાવવા હોય તો આપણે નવી ચેનલ મિત્રો એડિટિંગની બનાવી લીધી છે. ટેકનિકલ રાઠોડ 552 સર્ચ કરજો, જેની અંદર એડિટિંગની માહિતી તમને મળશે અને શીખવવામાં આવશે કે પોસ્ટર પણ કેવી રીતે કે થંબનેલ કેવી રીતે બનાવાય. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરું મિત્રો. સૌથી પહેલો તો મિત્રો સમજી લો કે તમે વિડીયોની અંદર શરૂઆતથી જ, આપણી મારી ખુદની જ આ વિડીયોની વાત કરું કે હું યુટ્યુબની માહિતી તમને આપી રહ્યો છું, બરોબર છે? અને જ્યાંથી મેં શરૂઆતથી જ આપણે મનોજ ડેની થંબનેલની અંદર હું ફોટો લગાવું છું, સમજી લો કે મનોજ ડેની હું ફોટો લગાવું છું કાયમિક માટે, અને વિડીયોને મને સારા વ્યૂઝ પણ મળે એટલે મને આ લાલચ તો થવાની જ છે ને કે મનોજ ડેની ફોટો લગાવવાથી મારી વિડીયો ચાલે છે, એટલે લાલચ તો પૂરી ચીજ છે, તમને ખ્યાલ જ છે. એટલે હવે કાયમિક માટે મિત્રો એના ફોટા આપણી ચેનલની અંદર દાખલા તરીકે લગાવવાના ચાલુ જ રાખ્યા છે થંબનેલની અંદર. પણ અમુક સમય એવો પણ બને છે, કહેવાય છે ને કે કોઈ તમને કોપીરાઇટ આપી શકતો નથી, પણ તમે કાયમિક માટે કોઈ પણ મિત્રો ફોટો લો ને તો તમને ગમે તે વ્યક્તિ છે ને મજબૂરન થઈને તમને કોપીરાઇટ સ્ટ્રાઇક મિત્રો આપી શકે છે. અને યુટ્યુબ થંબનેલ ઉપર તમે કોઈ ફોટો બીજાને લીધી છે તો એ વ્યક્તિ ધારે ને તો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક મિત્રો આરામથી આપી શકે છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. તમે મારી ફોટો થંબનેલની ગમે તે લઈને તમે આગળ વધી રહ્યા છો, મને કોઈ પ્રોબ્લેમ થતો નથી, સમજી લો. પણ તમારી વિડીયો એટલી બધી વાયરલ થવા માંડી છે જે મારા ફોટાને લીધે તો મારા વ્યૂઝ તો મિત્રો કપાવવાના છે. કારણ કે મહેનત હું કરું છું ને મારા લીધે તમારી વિડીયો આગળ ચાલી રહી છે તો મારા ખુદની ચેનલની વ્યૂઝ તો કપાવવાના જ છે. એટલે હું ક્યારેય કોપીરાઇટ ના આપું, પણ અનલિમિટેડ તમે મારા થંબનેલને યુઝ કરો ને તો હું પણ તમને સ્ટ્રાઇક મિત્રો આપી શકું, મજબૂરન મારે આપવી પડે. કારણ કે તમે કાયમિક માટે આ તકલીફ થાય. બીજું કે જ્યારે તમે થંબનેલ મારું ચેન્જ કરો છો પછી તો તમારી ચેનલ છે ને મિત્રો હાવે હાવ ડીમ પડી જશે. પછી તમે તમારું પોતાનું થંબનેલ લગાવશો ને તમને વ્યૂઝ જ નહીં મળે, હું ગેરંટી આપું છું મિત્રો. અખતરો કરવો હોય તો મિત્રો કરી લેજો. જેનું તમે થંબનેલ લગાવ્યું છે ને, જે થંબનેલથી તમે આગળ વધ્યા છો ને, એ કાયમિક માટે એનું થંબનેલ તમે લગાવશો ને ચેનલની અંદર તો જ મિત્રો તમે આગળ વધવાના છો. જો થોડું પણ ચેન્જ કર્યું છે ને તો તમને મિત્રો વ્યૂઝ નહીં મળે. હું સમજી ગયો કે મેં તમને વાત કરી કે અત્યારે હું મનોજ ડેના ફોટા થંબનેલ ઉપર લગાવીને કદાચ આગળ વધું છું, પણ ગમે ત્યારે મને મનોજ ડે તરફથી કોઈ કમ્પ્લેન આવે છે ભાઈ હવે મારા થંબનેલ ના લગાવો, એટલે હું તમને સ્ટ્રાઇક આપીશ, તો મારે જ્યારે એ ટાઈમે થંબનેલ મતલબ લગાવવાનું બંધ કરવાનું છે તો મોટામાં મોટી મિત્રો મારી ચેનલની અંદર પ્રોબ્લેમ થવાની છે. કારણ કે મારી જે વિડીયો હતી ને એ મિત્રો મનોજ ડેના લીધે ચાલતી હતી, થંબનેલ ઉપર ચાલતી હતી, એમ મારા ઉપર નથી ચાલતી એમ. તો મિત્રો આવું ક્યારે નહીં કરવું. થંબનેલ બને ત્યાં સુધી જો તમારી આખી વિડીયો તમારી પોતાની છે, હું આ ટેકનિકલની તમને માહિતી તમને આપી રહ્યો છું, તમે જોઈ રહ્યા છો, અને હું થંબનેલ ઉપર કોઈ બીજાની ફોટો લગાવું મિત્રો તો ક્યાં સુધી એમ, મારી ઓળખાણ કેટલા સુધી એમ. કોઈ લોકો થંબનેલ ઉપરથી ખબર પડી જશે કે ટેકનિકલ જય ગુગલની વિડીયો છે, પણ જો હું મનોજ ડેની જ ફોટો લગાવેલી હશે તો મને તો કોઈ મારી ઓળખાણ થવાની જ નથી. કારણ કે વિડીયો આખી મારી છે પણ મેન તમારું થંબનેલ છે, મેન ઓળખાણ તમારું થંબનેલ છે. થંબનેલ ઉપરથી તમારી મિત્રો વિડીયો ચાલે છે, ખાસ કરીને ધ્યાન રાખવાનું. જો તમે જેટલું તમે થંબનેલ સારું બનાવશો ને એટલા તમને વ્યૂઝ સારા મળશે. પણ હું એવું માનું છું કે થંબનેલ બને ત્યાં સુધી આપણું પોતાનું જ રાખવું, જેથી ગમે ત્યારે મિત્રો સમજી લો કે પહેલાં ટીવીનો જમાનો હતો, ટીવી બંધ થઈ ગયા ત્યારે કોઈ ટીવીનો ભાવ પણ નથી પૂછતો, ટીવી બંધ થઈ ગઈ છે, અત્યારે મોબાઈલ છે, બધું છે, બરોબર. એવી રીતે મિત્રો સમય સમય પ્રમાણે જો આ યુટ્યુબ તો ક્યારેય પણ બંધ થવાનું છે જ નહીં, પણ જો તમારા ફેસવાળો કાયમિક માટે તમે વિડીયો બનાવેલી હશે ને તો આ ટાઈપની કોઈ પ્રોબ્લેમ આવે ને તો જ્યારે પણ કોઈ નવું એપ આવે તો એની અંદર પણ આ તમારા ફેસના લીધે તમારું કોઈ પણ અકાઉન્ટ નવું આરામથી બનાવી શકો છો. અને જો તમારું ફેસ પહેલેથી મિત્રો તમે બીજાનું લગાવો છો તો તમારી ચેનલ મિત્રો ક્યારે પણ પ્રોબ્લેમમાં આવી શકે છે, અને જ્યારે કોઈ અકાઉન્ટ બેન્ડ થાય છે
જેવી રીતે ટિકટોક બેન થયું છે, જેની અંદર ટિકટોકની પોતાની ઓળખાણ હતી, તો યુટ્યુબની અંદર ચેનલ બનાવી તો ફટાફટ એમની ગ્રો થઈ ગઈ, તમે જોઈ લો. પણ જો એમને બીજાના જ વિડીયો મૂકી મૂકીને ટિકટોકની અંદર આગળ આવ્યા હતા, તો હવે ખુદની યુટ્યુબની અંદર ચેનલ બનાવી તો એ આગળ આવો જ મિત્રો, ક્યારે પણ ના આવો. એટલે એવું પણ નથી મિત્રો, યુટ્યુબની અંદર કોઈની ફોટો તમે લગાવો છો તો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક મળી શકે છે. બીજું, કોઈ મોટા કલાકારની ફોટો લગાવો તો તમને પીળા કલરનું ડોલર મળશે, જેની અંદર તમને અર્નિંગ ના થાય. તો આ મિત્રો માહિતી ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને જે પણ ફોટો તમે યુઝ કર્યો છે એ વ્યક્તિ ચાહે તો તમને ગમે ત્યારે કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે છે. એટલે કોઈ વ્યક્તિને એટલો પણ આપણે મજબૂર પણ ના કરવો જોઈએ કે જેના થંબલેન આપણે લઈને આગળ વધીએ, કાલે તમને તકલીફ થવાની છે મિત્રો. એટલે બને ત્યાં સુધી ઓળખાણ બનાવો આપણા પોતાના થંબલેનની, જેથી યુટ્યુબની અંદર તમારું એક પોતાનું નામ બને. તો મિત્રો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો. અને યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ ને, તો દરેક માહિતી હું એવી આપું છું કે આપણા દરેક ગુજરાતી લોકો આગળ જાય અને કંઈક એમની પોતાની ઓળખાણ બનાવે, ને બધું જ યુટ્યુબની જેટલી પણ પ્રોસેસ છે એ ઘરે બેઠા કરી શકે ને, એવી દરેક વિડીયો આપણા મેં બનાવી છે તમારા માટે. તમે દરેક વિડીયો જઈને જોઈ શકો છો મિત્રો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મિત્રો આવી જ માહિતી તમને આપતો રહું, જેથી તમે પણ આગળ વધ્યા રાખો. તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને. અને એડિટિંગ શીખવું હોય તો આપણે નવી ચેનલ બનાવી લીધી છે. કોઈ પણ પોસ્ટર બનાવવું હોય, થંબનેલ બનાવવું હોય તો ટેકનિકલ રાઠોડ 552 છે નવું ચેનલનું નામ. તો ખાસ મિત્રો સર્ચ કરી લેજો.